કોરોના કહેરની અસરને પગલે લોકોની રોજગારી પર મોટી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના એલએમસી શિક્ષકોએ પોતાની માંગને લઈ આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કૂલ કન્યા નિવાસી વિદ્યાલયમાં શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, પરંતુ કોરોના મહામારીના કારણે હાલ બેરોજગાર બની ગયા છે. હાલમાં શિક્ષકોની હાલત કફોડી બની છે, ત્યારે શિક્ષકોએ માંગ કરી હતી કે નવું સત્ર ચાલુ થઈ ગયું છે, પરંતુ અમને ફરજ પર બોલાવવામાં આવ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી માસિક વેતન પણ નથી મળ્યું શિક્ષકોને. ત્યારે આ તમામ શિક્ષકો આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પગાર આપવા તેમજ ફરજ પર લેવા માટેની રજૂઆત કરી હતી. અમે આજે તારીખ 26/6/2020 રોજ બનાસકાંઠાના તમામ શિક્ષકો ભેળા થઈને આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. અમારો પ્રશ્ન એ છે કે અમે લગભગ 10 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છીએ, તો આ નોવેલ કોરોના વાયરસને કારણે અમને જૂન મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી અને નવું સત્ર તારીખ 8/6/2020 રોજ ચાલુ જોઈએ છે, તો અમને ફરજ ઉપર હાજર કરેલ નથી. તો અમારી સરકારશ્રીને એ અરજ છે કે અમને ફરજ ઉપર હાજર કરે અને અમારું જે અમારો પરિવાર છે એ અમારો આના રોજી આના ઉપર નિર્ભર છે અને અમને સત્રથી અમારો પગાર ચાલુ કરે અને અમને સેવા આપવાનો ચાન્સ આપે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અસ્તુ. આજે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની હેઠળ ચાલતી 10 શાળાઓની અંદર અમે એલએમસી શિક્ષક તરીકે નોકરી કરીએ છીએ અને હું મોડેલ સ્કૂલ અમીરગઢમાં એલએમસી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અમારા દરેક કેમ્પસના શિક્ષકો અમે એટલા માટે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એવોએ અમને શાળાનું શૈક્ષણિક વર્ષ 2020-21 કે 8 તારીખથી ચાલુ થયું હોવા છતાં અમને ફરજ પર બોલાવવામાં આવેલ નથી, તો અમને સરકારશ્રીના પરિપત્ર મુજબ અમને 2 માસનો પગાર પણ ચૂકવવામાં આવેલ નથી, તો અમારી દરેક શિક્ષકોને એવી માગ છે કે અમને ફરજ પર હાજર કરે અને અમને દરેક શિક્ષકોને માનદ વેતન મળી રહે એવી અમારી દરેક શિક્ષકોની માગ છે. પરમાર શૈલેષ કુમાર માવજી.